नमस्कार, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અયોધ્યાથી નીકળેલો અક્ષત કળશ 6 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે 11 કલાકે વડોદરા છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી, જ્યાંથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી આવેલા અક્ષત કળશની સ્વાગત યાત્રા પણ કાઢવામાં આવી હતી. જે સ્વાગત યાત્રા પગપાળા જ વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈને સાજગંજ સ્થિત રામજી મંદિર સુધી યોજાઈ હતી, જેમાં 200 જેટલા કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 6 દાયકાથી અયોધ્યામાં રામ મંદિર આંદોલન ચલાવવામાં આવતું હતું, ત્યારે હવે આગામી 22 જાન્યુઆરી 2024ના પવિત્ર દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોવાથી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સંપૂર્ણ દેશમાં ઉજવણીનો માહોલ રહેશે. તેવામાં અયોધ્યાથી દક્ષિણ ગુજરાત પ્રાંતના વડોદરા ખાતે 6 જાન્યુઆરીના રોજ રાત્રે 11 કલાકે અક્ષત કળશ વડોદરા છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાંથી વાહનમાં આ કળશને વડોદરા રેલવે સ્ટેશન સુધી લાવવામાં આવ્યો હતો, જ્યાંથી પગપાળા રેલી યોજાઈ હતી. શ્રી રામ ભક્તો માથે કળશ ધારણ કરી આ રેલીમાં જોડાયા હતા. આ કળશ આશરે 5.5 લાખ ગામોમાં ફરીને અયોધ્યા પહોંચાડવામાં આવશે. અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસથી જ ભક્તો દર્શન કરે તે માટે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. રામ મંદિર પરિસરનું કામ હાલ ચાલી રહ્યું છે, તેને જોવા માટે પણ વડોદરા સહિત રાજ્યભરમાંથી ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે. દિવાળી દરમિયાન પણ અયોધ્યામાં ઉત્સવ ઉજવાશે. આખો દેશ હવે જાન્યુઆરી મહિનાની રાહ જોઈને બેઠો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.